આપણે કાલે થોડીક થિયરી જોઈ હતી, બાકીની થિયરી આપણે આજે જોઈએ અને દાખલા ગણવાના છે. જો આજની થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ થિયરીમાંથી આપણે દાખલા વધારે પૂછાય છે નીટમાં. જે ચુંબકીય પદાર્થો છે એના ઉપરથી આપણે દાખલા વધારે પૂછાય છે. કયા કયા ત્રણ પ્રકારના આવે કોઈને યાદ છે? બોલો, એ ત્રણ પ્રકારના ચુંબકીય પદાર્થો આવે આપણે. એક તો ડાયામેગ્નેટિક પદાર્થ, બીજો કયો આવે? પેરામેગ્નેટિક, પછી ફેરોમેગ્નેટિક. ઓકે, આ ત્રણ, આ ત્રણમાંથી આપણે ઘણા બધા એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, ચાલો આપણે એક એક લાઈનમાં ભણીએ. પહેલો પદાર્થ લઈએ ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિકમાં અણુ કે પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ હોતી નથી, એટલે એની અંદર ચુંબકીય મોમેન્ટ તમારે હોવાની છે નહીં. તો જો સસેપ્ટેબિલિટી કેટલી હોય? -1 થી 0. તો નીટમાં પૂછાઈ ગયું કેવી હશે આની સસેપ્ટેબિલિટી? કાયમ નેગેટિવ હોય. કેવી હોય? નેગેટિવ. કયા પદાર્થ માટે? ડાયામેગ્નેટિક. નીટમાં જો આ બધી વસ્તુ પૂછાઈ ગયેલી છે નીટ માટે. સાપેક્ષ પરમિએબિલિટી કોને જેટલી હોય? સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર નું સૂત્ર શું હતું? 1 + m જેટલું હતું ને. હાલો આ નેગેટિવ હોય પણ 0 થી -1 ની વચ્ચે હોય તો મ્યુ આર નું મૂલ્ય કેવું હશે? <less than 1 હોય ને. ખબર પડી કે ન પડી બધાને? બોલો શું છે આ 1 + m? કાયમ કેવું છે? 0 થી -1 ની વચ્ચે. અહીં 0.5 મૂકો, -0.5 તો કેટલો આવશે? 0.5. એટલે મૂલ્ય હંમેશા કેટલું રહેશે? 1 કરતા નાનું અને 0 કરતા મોટું થાય ને. હાલો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમનું સૂત્ર બોલો શું થાય? કેટલું બહારથી આપ્યું ઈ અને ઉપર અંદર કેટલું ઉત્પન્ન થયું તે I/H લખીએ છીએ આપણે. ચલો આ કાયમ બરાબર I/H થઈ ગયું. ચલો હવે તમે જુઓ I/H કાયમનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે ને. કેવું છે? નેગેટિવ. પણ આપણને ખબર છે જેટલું બહારથી તમે વધારશો એમ અંદર શું થશે? વધશે. તો દિશા કેવી આવશે? ગ્રાફ દોરશો તો આ ટાઈપનું થશે ને M/H. કાયમનું મૂલ્ય ઋણ છે એટલે ગ્રાફ કેવો આવશે? નેગેટિવ બાજુ આવશે. અને જો અચળ છે એટલે કેવો આવશે? સુરેખાલેખ આવશે. આમાં બધાને ખબર પડી કે ન પડી? હલો, હા સર. તો ગ્રાફ ઉપરથી પણ આપણે એમસીક્યુ પૂછાય છે. હાલો હવે એને આપણે ચુંબકીય પદાર્થ ક્ષેત્રમાં મૂકવાનું છે. શું છે? આ એક ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર આપણે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે મૂકી દીધો. તો એના ઉપર બળ લાગે નહીં. જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એના ઉપર કોઈ બળ લાગશે નહીં. શા માટે? કેમ કે જો અહીં ચુંબકીય પદાર્થ, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? S થી N કે N થી S? S થી N. S થી N હોય ને, ઋણ થી ધન. ડાયપોલ મોમેન્ટ આપણે જોઈએ તો શું હોય? S થી N હોય. તો અહીંયા S હોય તો આની અંદર શું ઉદ્ભવે? N ઉદ્ભવે. અહીંયા N હોય તો આની અંદર S ઉદ્ભવશે. તો શું થાય? જો અંદરથી તરફ શું થશે? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર. કઈ દિશામાં ઉત્પન્ન થશે? વિરુદ્ધ દિશામાં. અને બહારનું કઈ દિશામાં હોય? આ દિશામાં. તો બંને એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. શું કરી નાખે? કેન્સલ કરી નાખે. એટલે શું થાય? બહારનું જે અંદરની બાજુ આવતું હતું એ શું થશે? ઘટતું જશે ને. કેવું થશે? ઘટશે. એટલે શું થાય? ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર ઘટે. શા માટે ઘટે? અંદરની બાજુ કઈ દિશામાં ઉત્પન્ન થાય? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય ને. વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એટલે આ જે આવતું એના કરતા કેવું કરશે? એને ઘટાડશે. એટલે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર શું થશે? ઘટશે. ઓકે, મોટા ભાગે કેવું હોય? લગભગ 0 જેવું જ રાખે. કેવું કરે? લગભગ 0 જેવું જ રહે. ચાલો ડાયામેગ્નેટિક પદાર્થને હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. અસમાનમાં મૂકીએ એટલે મતલબ શું થાય? આપણે આ આકૃતિ અહીંયા થોડીક મોટી લઈ લે, એક જ મિનિટમાં. ચાલો દેખાય છે હવે આકૃતિ મોટી. હલો, હા સર. જો શું છે? અસમાન મૂકેલું છે. કેવું છે? અસમાન. એટલે બધી જગ્યાએ તમારે સમાન હશે નહીં. એનો મતલબ શું થાય? આ બાજુ જો કઈ બાજુ વધારે હશે મને કહો તો. કઈ બાજુ વધારે ચુંબકીય ક્ષેત્ર અને કઈ બાજુ ઓછું છે? જો આ બાજુ ફ્લક્સ કેવું થાય? વધારે થાય કે ઓછું થાય? ઓછું થાય ને, કેમ કે વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અને આ બાજુ ઓછા ક્ષેત્રફળમાં, એટલે આ બાજુ કેવું હશે? વધારે હશે. ચાલો આ બાજુ કેમ કે આપણને રેખા પણ દેખાય છે કે ઓછા ક્ષેત્રફળમાં વધારે ચુંબકીય રેખા પાસ થાય છે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? વધારે. આપણને ખબર છે કઈથી હોય? S થી N તરફ હોય. આમ ચાલો આ N છે તો અંદર કયું ઉત્પન્ન થશે?
एस થશે। ચલો જો અહીંયા જો આ બંને સપાટી જો હવે શું કરે આ બંને સપાટી જોવાની છે આપણે તો જો આ બાજુની જે સપાટી છે જમણી બાજુની એમાં શું થાય છે વધારે ચુંબકીય ક્ષેત્ર આવશે તો એના અંદર વિરુદ્ધ દિશામાં કેવું ઉત્પન્ન થશે વધારે ઉત્પન્ન થશે ને કેવું ઉત્પન્ન થશે વધારે પડતું ઉત્પન્ન થશે કે નહીં આમાં પહેલા બધાને ખબર પડી કે નહીં બોલો ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થયું તો એના કારણે લાગતું બળ પણ કેવું હશે વધારે એટલે અહીંયા એફએસ થયું। હવે જમણી બાજુ જો સોરી ડાબી બાજુ જમણી બાજુ જોઈ લીધું ડાબી બાજુની સપાટી જો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર આવે છે તેમાં ઉત્પન્ન થશે પણ ઓલા કરતા કેવું થશે થોડુંક ઓછું થશે તો પરિણામે શું થયું કયું વધારે છે એફએસ વધારે છે કે એફએન વધારે છે એફએસ એફએસ વધારે છે તો આપણે શું થશે એફએસ ગ્રેટર ધેન એફએન તો પરિણામી બળ કઈ દિશામાં લાગશે આ દિશામાં લાગે ને શું થશે પરિણામી બળ શું થાય એફએસ માઇનસ એફએન કઈ દિશામાં લાગશે ડાબી બાજુ તો યાદ રાખવાનું જો નીટમાં એમસીક્યુ પણ પૂછાઈ ગયો છે શું છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ મૂકો તો કઈ તરફ ગતિ કરે અહીંયા શું હોય વધારે હોય ને શું હોય અહીંયા વધારે હોય અહીંયા કેવું હોય ઓછું તો શું કહીએ કઈ વધારે ચુંબકીય ક્ષેત્રથી કઈ દિશામાં ગતિ કરે ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે આમાં બધાને ખબર પડી આ વસ્તુ ખાસ નીટમાં પૂછાઈ ગયેલી છે હા સર એક દાખલો જ ગણી લેવાનો બીજી વસ્તુ આનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્રનો ઉપર આપણે જોયું તો સમાન ચુંબકીય ક્ષેત્ર મૂક્યો તો શું કર્યો વિરોધ કર્યો તો શું કર્યો તો વિરોધ કર્યો તો મતલબ શું અનુભવતો છે આકર્ષણ હશે કે અપાકર્ષણ હશે શું છે અપાકર્ષણ હશે ને શું છે અપાકર્ષણ તો યાદ રાખવાનું ડાયામેગ્નેટિક પદાર્થને મૂકો તો શું આવશે એ નિર્બળ અપાકર્ષણ અનુભવે શું આવશે નિર્બળ અપાકર્ષણ આવશે શું આવશે નિર્બળ અપાકર્ષણ અનુભવ જો આ સેન્ટેન્સ ઉપરથી પણ એક બે દાખલા આપણે નીટમાં આવી ગયેલા છે ઓકે ચલો આ સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરીએ નિર્બળ અપાકર્ષણ ચલો હવે એનએસ એક ચુંબકીય ક્ષેત્ર અહીં લાગુ પાડ્યું છે એની અંદર તમે ડાયામેગ્નેટિક પદાર્થ મૂકો સ્પ્રિંગ સાથે બાંધીને ચલો આના કારણે આના ઉપર શું આવશે આકર્ષણ અનુભવ છે કે અપાકર્ષણ બોલો ડાયામેગ્નેટિક પદાર્થ છે તો શું થાય અપાકર્ષણ થાય ને શું થાય અપાકર્ષણ થાય તો અપાકર્ષણ થાય તો એની નજીક આવે કે એની દૂર જવા કરે દૂર જવા કરે તો દૂર જાય એટલે કઈ બાજુ ઉપર તરફ ગતિ કરશે ને કઈ તરફ ગતિ કરશે ઉપર તરફ સેમ ટુ સેમ આ રીતે છે આ યુટ્યુબ છે કોઈક પ્રવાહી ડાયામેગ્નેટિક પદાર્થ હોય ફોર એક્ઝામ્પલ પાણી લઈ લો શું લઈ લો પાણી કેવો પદાર્થ છે ડાયામેગ્નેટિક છે તો પ્રવાહી ડાયામેગ્નેટિક હોય કોની એક બાજુ આગળ તમે અહીંયા મૂક્યું છે ચુંબકીય ક્ષેત્ર એન અને એસ લાગુ પાડ્યું છે તો શું થાય પાણી એના તરફ આકર્ષણ અનુભવશે કે અપાકર્ષણ બોલો શું અનુભવે આકર્ષણ કે અપાકર્ષણ અપાકર્ષણ અનુભવે અપાકર્ષણ અનુભવ તેની નજીક આવે કે એનાથી દૂર જાય દૂર જાય દૂર જાય ને તો પાણી અહીંયાથી દૂર જશે એટલે પાણીની સપાટી આ બાજુ શું થશે ઘટશે ખબર પડી કે ન પડી બધાને શું થશે પાણીની સપાટી અહીંયાથી ઘટશે એટલે પ્રવાહી શું આવશે નીચે તરફ ઉપર છે સુપર કંડક્ટર હોય એના માટે કાયમનું મૂલ્ય આપણે માઇનસ વન આવે છે તો શું થાય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા માઇનસ વન એટલે શું થાય કાયમ બરાબર માઇનસ વન મૂકો તો શું થાય કાયમનું સૂત્ર આપણે ઉપર ભણી ગયા શું હતું આઈ બાય એચ આવું હતું શું હતું આઈ બાય એચ તો શું થાય આ બરાબર માઇનસ વન મૂકો તો આઈ બરાબર શું થશે માઇનસ એચ એટલે શું થયું જેટલું તમે બહારથી આપ્યું એટલું ઉલટી દિશામાં શું થયું ઉત્પન્ન થયું એટલે પરિણામી કેટલું થાય શૂન્ય થાય ને પરિણામી કેવું થશે શૂન્ય પરિણામી શૂન્ય થાય તો આ અસરને શું કહીએ છીએ આપણે મિઝનર અસર કહેવાય શું કહેવાય મિઝનર અસર એ કેના માટે વપરાય ખાલી સુપર કંડક્ટર માટે હોય છે હાલો આલેખ આલેખ શું થાય આના માટેનો સીધી રેખા શું થશે તાપમાન તાપમાન ઉપર આધાર રાખતો નથી ખાસ ધ્યાન રાખવાનું નીટમાં પૂછાઈ ગયું કયો પદાર્થ તાપમાન ઉપર કાંઈ આધાર રાખતો નથી કઈ વસ્તુ આવશે સસેપ્ટેબિલિટી કોના ઉપર આધાર તાપમાન ઉપર આધાર ન રાખે કઈ વસ્તુ હોય કઈ વસ્તુ હોય બોલો ડાયામેગ્નેટિક પદાર્થ કયો હોય ડાયામેગ્નેટિક પદાર્થ ધ્યાન રાખવાનું બધા એમસીક્યુ જે જે એક એક લીટી હું બોલું છું એ બધા એક એક લીટીના બધા એમસીક્યુ આપણે નીટમાં પૂછાઈ ગયેલા છે આ બધા એના ઉદાહરણ છે કોપર સિલ્વર એયુ ઝીંક બિસ્મથ એન્ટીમની એનએસીએલ H2O ઓકે ચલો ડાયામેગ્નેટિક પદાર્થમાં હવે કોઈને ડાઉટ છે તો મેઇન કઈ કઈ વસ્તુ યાદ રાખવાની પહેલી વસ્તુ કે એના પછી ચુંબકીય મોમેન્ટ હોય કે ન હોય
પછી કાયમ નું મૂલ્ય કેવું આવે છે 0 થી -1 ની વચ્ચે જી આ વિરુદ્ધ એચ નો આલેખ થશે પછી એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો શું થાય બળ લાગે નહીં અસમાનમાં મૂકેલું હોય તો શું થાય ચુંબકીય વધારે ચુંબકીય ક્ષેત્રથી ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે ઓકે અને કેવો આકર્ષણ અનુભવ છે નિર્બળ અપાકર્ષણ શું આવશે નિર્બળ અપાકર્ષણ અનુભવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ચલો બીજો આવશે પેરામેગ્નેટિક પદાર્થ શું હશે પેરામેગ્નેટિક પેરામેગ્નેટિક કોને કહેવાય કે અણુ અને પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ હોય શું છે અણુ પરમાણુ પાસે હોય પણ હોય અસ્તવ્યસ્ત ગોઠવણી લે એ કામ જતો હોય એ કામ ભાગતો હોય એ કામ ભાગતો હોય તો પરિણામી કેવું થાય અસ્તવ્યસ્ત પરિણામી કેવું થશે ઝીરો થાય શું થાય પરિણામી ઝીરો તો શું થાય ચુંબકીય ક્ષેત્રમાં ન હોય તે પરિણામી કેવું થઈ જાય શૂન્ય થઈ જાય એટલે આમ જોવા જઈએ તો એ ચુંબક જેવું હોય નહીં પણ એને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય બધી એક જ દિશામાં ગોઠવે શું થાય જેટલી તમને ચુંબકીય મોમેન્ટ દ્રવ્ય પાસે છે બધી કઈ દિશામાં ગોઠવાય છે એક જ દિશામાં ગોઠવાય જાય તો એક જ દિશામાં ગોઠવાય એટલે શું થાય મૂલ્ય ધીમે ધીમે શું થાય વધતું જાય એટલે શું થાય ચુંબક ક્ષેત્ર ધરાવવા મળશે શું થાય ચુંબકીય ક્ષેત્ર ધરાવે ચલો બહાર થી આપણે આપ્યું અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તો કાયમ નું મૂલ્ય કેવું હશે ધન હશે ને કેવું હશે કાયમ નું મૂલ્ય ધન તો આ શું અનુભવ છે તમારે નિર્બળ આકર્ષણ બળ કયો અનુભવ નિર્બળ આકર્ષણ બળ અનુભવ છે શું આવશે આના માટેનો વર્ડ નિર્બળ આકર્ષણ કઈ વસ્તુ છે પેરામેગ્નેટિક પદાર્થ ચલો કાયમ ગ્રેટર ધેન વન તો કાયમ નું સૂત્ર શું આવે આઈ બાય એચ તો આઈ અને એચ ધન મૂલ્ય આવશે તો આલે કેવો આવશે આ રીતનો આમ સીધી રેખા આવશે પણ કઈ બાજુ આવશે ધન રેખા બાજુ આવશે ચલો બીજી વસ્તુ સાપેક્ષ પરમીએબિલિટી મ્યુ આર નું સૂત્ર બોલો આપણે હમણાં ભણી ગયા શું આવે મ્યુ આર બરાબર 1 + કાયમ ચલો કાયમ નું મૂલ્ય કેવું આવ્યું આપણે પોઝિટિવ આવ્યું છે ચલો મ્યુ આર નું મૂલ્ય શું છે એકમાં તો કઈક વસ્તુ ઉમેરવાની થશે કઈ બાદ તો કરવાનું થશે તો મ્યુ આર નું મૂલ્ય હંમેશા શું આવશે ગ્રેટર ધેન 1 થશે શું થાય ગ્રેટર ધેન 1 થાય તો એ થયું ને કાયમ ધન હોવાથી શું થાય આઈ અને એચ ની દિશા કેવી રહેશે સમાન એટલે બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મુક્ત શું થાય પદાર્થ મેગ્નેટાઇઝ થવાનો છે એટલે એની અંદર ઉત્પન્ન થશે સેમ વસ્તુ આની જેમ જ તે શું થાય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો બળ અનુભવશે નહીં કેમ કેમ કે આના દ્વારા ઉત્પન્ન થતું અને બાહ્ય બંને કેવું થઈ જાય સરખું થઈ જાય એટલે પરિણામી બળ કેવું થશે સરખું ક્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે ધ્યાન રાખવાનું ઓકે ચાલો પણ હવે શું છે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર વધે છે આપણને ખબર છે શું થાય અંદરની બાજુ શું થાય આકર્ષણ અનુભવ ને એટલે આમાં દિશા કઈ છે આ તરફ જ હશે અને બાહ્યની દિશા પણ કઈ છે એ તરફ જ જો બંને એક દિશામાં હોય તો શું થાય સરવાળો થાય ને શું થાય ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય એટલે શું થશે અંદરની બાજુ શું થશે વધશે શું થશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો અંદરની બાજુ શું થાય ચુંબકીય ક્ષેત્ર વધે કેમ કે બંનેની દિશા એક તરફ છે ડાયામેગ્નેટિકમાં શું હતું વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હતું એટલે શું થતું હતું ઘટતું હતું ચાલો ઓલાની જેમ આને પણ આપણે થોડીક મોટી આકૃતિ લઈ લઈએ ડાયામેગ્નેટિક પછી પેરામેગ્નેટિક પદાર્થની આવી રહી તો શું છે આ રીતનું તમને આપેલું છે હવે હું મૂક્યું છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે ચલો કઈ બાજુ વધારે કઈ બાજુ ઓછું ડાબી બાજુ કેવું હોય વધારે કે ઓછું ઓછું ડાબી બાજુ ઓછું જમણી બાજુ વધારે હોય કેમ કે વધારે ચુંબકીય ક્ષેત્ર રેખા ભેગી થાય છે ચલો આ વધારે છે એનો મતલબ શું થયો આના ઉપર બળ કેવું લાગશે વધારે લાગશે ને શું થશે એફએન વધારે આકર્ષણ અનુભવ એટલે આ દિશામાં લાગશે આમ તો એફએન વધશે અને આ દિશામાં કેવું લાગશે ઓછું લાગશે કેવું લાગશે ઓછું તો પરિણામી કઈ દિશામાં થશે આ દિશામાં થાય ને પરિણામી કઈ દિશામાં થાય એફએન માઇનસ એફએસ થાય ને શું થશે એફએન વધારે છે ને એમાંથી એફએસ બાદ કરવાનું એટલે પરિણામી આ દિશા થઈ તો આની દિશા કઈ આવી જો ઓછા ચુંબકીય ક્ષેત્રથી વધારે ચુંબકીય ક્ષેત્ર તરફ તો શું આવશે જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકે ત્યારે ક્યાં ગતિ કરશે ઓછાથી વધુ તરફ ડાયામેગ્નેટિકમાં ઉલટું હતું આમાં કેવું આવશે ઓછાથી વધારે અને ઓલામાં શું હતું વધારેથી ઓછા તરફ આવે છે ચલો મેં તમને કીધું શું અનુભવે
આકર્ષણ અપાકર્ષણ નિર્બળ પ્રબળ શું આવે બોલો નિર્બળ આકર્ષણ નિર્બળ આકર્ષણ બળનું ભાઈ હાલો આકર્ષણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકું હાલો અહીંયા થોડુંક ઉપર હોય અહીંયા દેખો કે અહીંયા પદાર્થ છે તો આના કારણે શું થાય આકર્ષણ અનુભવે આકર્ષણ અનુભવ પદાર્થ ક્યાં આવશે અહીંયા નીચે આવશે કઈ તરફ આવે નીચે એટલે સ્પ્રિંગ ખેંચાશે ખબર પડી આમાં બધાને આકર્ષણ એટલે શું થાય નીચે પણ નિર્બળ આકર્ષણ એટલે થોડુંક નીચે આવશે હાલો કોઈ પ્રવાહી પેરામેગ્નેટિક પદાર્થ હોય શું હોય પ્રવાહી પેરામેગ્નેટિક પદાર્થ હોય તો શું થાય અહીંયા દાખલ કે અહીંયા એટલે લગી ભરેલું છે તો શું થાય આકર્ષણ અનુભવ એટલે શું થાય પ્રવાહી શું થાય ઉપર તરફ જાય ને ઉપર આવે ખેંચાય ને શું થાય ખેંચાય એટલે શું થાય ધીમે ધીમે ઉપર તરફ આવશે પણ મેગ્નેટ આપણને ખબર છે નિર્બળ આકર્ષણ છે એટલે મેગ્નેટિક મોમેન્ટ કેવી હશે ઓછી હશે કેવી હશે ઓછી એટલે થોડુંક ઓછું પ્રવાહી તમારે ઉપર આવશે ચલો તાપમાનનો આલેખ જો આ વસ્તુ ખાસ પૂછાઈ ગયેલી છે સસેપ્ટિબિલિટી અને તાપમાન એકબીજાને કેવા આવશે વ્યસ્ત પ્રમાણમાં હોય હું યાદ રાખવાનું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અને તાપમાન એકબીજાના કેવા પ્રમાણમાં આવશે વ્યસ્ત પ્રમાણમાં અને આના ઉપરથી પણ એક બે દાખલા પૂછાઈ ગયેલા છે હાલો પદાર્થ કયા કયા આવશે એલ્યુમિનિયમ એમએન પ્લેટિનમ એનએ સીયુસીએલ ટુ ઓ ટુ એ બધા પદાર્થ આવશે ચલો છેલ્લો પદાર્થ પેલા પેરામેગ્નેટિકમાં કોઈને કઈ ડાઉટ બોલો ના સર નહીં જો ખાલી મેઇન મેઇન વસ્તુ યાદ રાખવાની શું વસ્તુ થાય પેરામેગ્નેટિક અણુ ને મોમેન્ટ પાસે એની પાસે હોય કેવો અનુભવે નિર્બળ આકર્ષણ બળ કાયમનું મૂલ્ય કેવું આવશે ધન આવશે પછી ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો બળ લાગે નહીં ક્યારે સમાનમાં મૂકવું હોય ત્યારે અસમાનમાં મૂકવું હોય તો કઈ બાજુ ગતિ કરે ઓછાથી વધારે તરફ હાલો આકર્ષણ અનુભવ પછી આ બે વસ્તુ તો આવડે તે સ્પ્રિંગ વાળું અને પ્રવાહી વાળું તો બીજી મેઇન વસ્તુ કાયમ ચાલે છે વન અપોન ટી સસેપ્ટિબિલિટી અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે એટલે આમાંથી બધા એમસીક્યુ તમારે એટલી વસ્તુમાંથી જ આવે હાલો એની પછીનો ફેરોમેગ્નેટિક પદાર્થ તો આમાં શું હોય કે બધા અણુ હોય ને એના ડોમેન બનાવેલા હું હોય એક પ્રકારના ડોમેન કે એટલો ભાગ છે તો આ બધાની તમારે એક જ દિશામાં હોય આ દિશામાં એમ બીજું ડોમેન આ બનતું હોય તો આ ડોમેન નહીં હોય આ બધાની એક જ દિશામાં હોય આ નીચે નીચે તરફ હોય એમ તો શું હોય અમુક વિસ્તારની ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય આને આપણે શું કહીએ છીએ ડોમેન કહેવાય શું કહેવાય આ જે વસ્તુ છે આને શું કહીએ એક ડોમેન કહેવાય ઓકે પરંતુ પરિણામે ચુંબકીય મોમેન્ટ કેવી હોય ઝીરો હોય આપણને ખબર છે એક આમ જતો હોય એક આમ જતો હોય એક નીચે જતો હોય આમ બધા આ ડાળા ગતિ કરવાના છે એટલે પરિણામી ચુંબકીય મોમેન્ટ કઈ હોવાની છે ને એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય શૂન્ય પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે દાખલા તરીકે આ દિશામાં તમે ચુંબકીય ક્ષેત્ર લગાડ્યો તો શું થાય બધી એક જ દિશામાં ગોઠવા મળે તો આમાં જો વધારે છે ને શું છે વધારે છે એટલે શું થશે કેવું આકર્ષણ બળ અનુભવશે પ્રબળ નિર્બળ કેવું આવશે પ્રબળ આકર્ષણ બળ શું આવશે પ્રબળ આકર્ષણ બળ અનુભવ શું અનુભવે પ્રબળ આકર્ષણ બળ ત્રણ વસ્તુ આવી ડાયમેગ્નેટિકમાં શું હતું ડાયમેગ્નેટિક અપાકર્ષણ નિર્બળ અપાકર્ષણ શું હતું નિર્બળ અપાકર્ષણ પેરામેગ્નેટિકમાં નિર્બળ આકર્ષણ અને ફેરોમેગ્નેટિકમાં શું આવશે પ્રબળ આકર્ષણ બળ જો આવું લાગે ને તો આનું એક કોષ્ટક બનાવી નાખવાનું તમારે એક બાજુ ડાયમેગ્નેટિક પેરામેગ્નેટિક ફેરોમેગ્નેટિક કોષ્ટક બનાવી નાખશો એટલે તમને એક જ કોષ્ટકમાં બધી વસ્તુ તમારે આવી જશે હું જે કહેતો જાઉં એટલી એટલી વસ્તુ તમારે ખાલી કરવાની છે ચાલો મૂકી દીધું હવે જો પ્રબળ આકર્ષણ એટલે કાયમનું મૂલ્ય બહુ વધારે હશે હશે તો ધન જ તે બહારથી આપ્યું એટલે અંદર ઉત્પન્ન થાય એટલે આવવાનું તો ધન જ છે પણ બહુ વધારે હોય લગભગ 100 આજુબાજુ હોય કેટલું હોય 100 આજુબાજુ પેરામેગ્નેટિકનું લગભગ 10 આજુબાજુ હોય કેટલું હોય મેક્સિમમ 10-15 આજુબાજુ હોય એના કરતાં વધારે હોય નહીં આનું બહુ વધારે હોય હાલો મ્યુઆનું સૂત્ર શું થાય 1+ કાયમ કાયમ આપણને ખબર છે કેવું આવ્યું છે ધન વેલ્યુ આવી છે ધન આવી હોય તો મ્યુઆનું મૂલ્ય પણ કેવું થશે ધન એકમાં કંઈક ઉમેરો એટલે હંમેશા શું હોય એક કરતાં ઘણું મોટું હોય ને મેં તમને હમણાં કીધું શું થાય 100ની આજુબાજુ એટલે એક કરતાં ઘણું મોટું હોઈ શકે કાયમનું સૂત્ર શું આવશે આઈ બાય એચ એ આપણને ખબર છે બાહ્ય મૂકીએ તો અંદર ઉત્પન્ન થાય શું થાય શરૂઆતમાં ધીમું ઉત્પન્ન થાય પછી બધી વધારે એક આરે ગોઠવવા મળે તો શું થાય અચાનક એનું વધી જાય પછી બાહ્ય પછી બહુ તમે વધારો તો પછી અંદર કઈ ફરક પડે નહીં કેમ કે બધી એક આરે ગોઠવાઈ ગયેલી છે એના કરતાં વધારે ઉત્પન્ન થવાનું નથી એટલે એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય તેના માટેનો આપણે આખો ગ્રાફ હિસ્ટેરિસિસ ગ્રાફ આપણે નીચે ભણવાનો છે ઓકે અત્યારે ખાલી જાણકારી પૂરતું લઈ લઈએ કેવું થાય ધીમે ધીમે વધે પછી એક અચાનક વધે
અને પછી શું થાય? સેચ્યુરેશન આવી જાય એટલે શું થઈ જાય? આવું થઈ જાય, સંતૃપ્ત અવસ્થા થઈ જાય. શું થાય? સંતૃપ. એટલે શું થઈ જાય કે બહાર થી પછી તમે ગમે એટલું વધારો, અંદર કઈ ફરક પડવાનો છે નહીં, કેમ કે મેક્સિમમ લિમિટ લગી ત્યાં પહોંચી ગયું છે. ઓકે, તો આ પોઈન્ટ આવશે ને શું કહેવાય છે, ધન સંતૃપ્ત પોઈન્ટ આવશે. એટલે પોઝિટિવ સેચ્યુરેશન પોઈન્ટ આવે, નીચે આ તરફ નીચે આવે, એમાં નેગેટિવ આવશે. એ આપણે આગળ ગ્રાફમાં ફરીથી જોશું. ઓકે, તો આપણને ખબર છે બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકો તો શું થાય, વધારે મેગ્નેટાઇઝ થવાનો છે પદાર્થ. ચલો, ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકેલું છે તો અંદરની બાજુ ચુંબક ક્ષેત્ર શું થાય, વધે. એ થયું ને આકર્ષણ બળ અનુભવે છે ને, શું આવ્યું, આકર્ષણ. પણ કેવું છે, પ્રબળ આકર્ષણ છે. એટલે બી શું હશે, ડબલ ગ્રેટર ધેન બી ઝીરો. બહુ વધારે ઉત્પન્ન થાય શું થાય, અંદર તરફ વધારે ઉત્પન્ન થશે. તો શું હશે, વધારે ઉત્પન્ન થયું એવા છે. ચલો બાહ્યમાં મૂકીએ તો ઓલા જેવું જ આવશે ને, આકર્ષણ બળ અનુભવે. શું હશે, ચાલો આ વખતે બોલો, તમારે બોલવાનું છે. સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકેલું છે શું થાય, અંદર તરફ બી વધે. અને અસમાનમાં મૂકવું હોય તો બોલો જેવું જ થાય ને. અહીંયા કેવું છે, અહીંયા આ બાજુ કેવું છે ચુંબક ક્ષેત્ર, ડાબી બાજુ વધારે ઓછું, ઓછું ઓછું છે, જમણી બાજુ વધારે વધારે છે. તો આમાં પણ ઓલા જેવું થાય, આકર્ષણ બળ અનુભવે. એટલે આ બાજુ શું થશે, એન ઉત્પન્ન થશે, આ બાજુ એસ ઉત્પન્ન થશે. તો શું આવશે, આ બાજુ એન વાળું, જો એન માં રેખાઓ વધારે આવે છે એટલે એન વાળું બળ કેવો છે, વધારે, એસ વાળું બળ ઓછું. તો શું આવશે, પરિણામી બળ વધારે માંથી ઓછું બાદ કરીએ, એફ એન માઇનસ એફ એસ, તો પરિણામી દિશા કઈ આવશે, આ તરફ. કઈ દિશા આવી, ઓછા ચુંબકીય ક્ષેત્રથી વધારે ચુંબકીય ક્ષેત્ર. ખોપડી કે ન પડી, ઓલા જેવું જ તે, પેરામેગ્નેટિક જેવું તે, પણ આમાં બળ કેવું લાગશે, ઓલા કરતા વધારે લાગશે. કેવું લાગશે, વધારે. એટલે આની ઝડપ કેવી હશે, વધારે છે, એટલે ઝડપથી ગતિ કરશે. ચાલો, આ પ્રબળ આકર્ષણ બળ તો શું આવશે, એ પદાર્થ બાંધેલો હોય સ્પ્રિંગ સાથે, વધારે ખેંચે ને, શું કહે છે, વધારે ખેંચશે. ખબર પડે કે નહીં, આકર્ષણને લીધે શું થાય, વધારે ખેંચે. એટલે ચુંબકીય મોમેન્ટ વધારે બી ઉત્પન્ન થયો તો મોમેન્ટ કેવી હોય, વધારે હોવાની છે. હલો, પ્રવાહી અહીંયા લગી ભરેલું હોય, અહીંયા લગી ભરેલું હોય તો શું થાય, આકર્ષણ અનુભવ એટલે શું થાય, ખેંચે. શું થાય, આકર્ષણ અનુભવ એટલે ખેંચે, ખેંચે એટલે શું થાય, વધારે ઉપર ચડશે. તો બે પદાર્થ આપ્યા હોય, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક, તો વધારે પ્રવાહી કેમ ઉપર ચડે, બોલો, પેરામેગ્નેટિકમાં પડે, પેરામેગ્નેટિકમાં પડે, ફેરોમેગ્નેટિકમાં પડે, કેમાં પડે, ફેરોમેગ્નેટિકમાં વધારે ઉપર જાય ને, કેમ કે આકર્ષણ બળ કેવું છે, પ્રબળ છે. આ વસ્તુ ધ્યાન રાખવાની. ચલો, સસેપ્ટેબિલિટી શું થાય, કાયમનો તાપમાન વિરુદ્ધનો આલેખ. આની પહેલા આપણે ક્યુરીનો નિયમ જોઈ લઈએ. શું છે, પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, એ આપણે ઉપર જોયું હતું, કાયમ ચલે છે 1/T. ઓકે, જે અચળાંક આવે ને શું થઈ ગઈ છે, આપણે ક્યુરીનો અચળાંક કહીએ. પણ આપણને ખબર છે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એને તમે ગરમ કરો, શું કરો, ગરમ કરો, તો કાયમનું મૂલ્ય શું થાય, ઘટે. શું થાય, કાયમનું મૂલ્ય ઘટશે. તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થનું પેરામેગ્નેટિકમાં રૂપાંતર થાય એને શું કહેવાય, ક્યુરી તાપમાન. આ બધી જ એક્ઝામમાં એકથી બે વખત પૂછાઈ ગયેલું છે. કોને કહેવાય ક્યુરી તાપમાન, ફેરોમેગ્નેટિક પદાર્થનું કેમાં રૂપાંતર થશે, પેરામેગ્નેટિક પદાર્થમાં. ખબર પડી કે નહીં, તો આનો આલેખ કેવો હશે, કાયમ ચલે છે 1/T-TC, કેમ કે ટીસી પછી, ટીસી શું કહેવાય છે, ક્યુરી તાપમાન. શું કહેવાય, ક્યુરી તાપમાન. ક્યુરી તાપમાન પછી પેરામેગ્નેટિકમાં જાય ને, અને પેરામેગ્નેટિકમાં શું આવે, કાયમ ને ટી નો સંબંધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એ રીતનું થઈ ગયું. ખબર પડી કે નહીં બધાને, તો અહીંયા આલેખ કેવો આવશે, જો અહીંયા ખાસ જો લખેલો દેખાય તમને, ટીસી પછી, તમને કીધું છે ટીસી પછી તમારે વ્યસ્ત પ્રમાણમાં થયેલો છે. ચલો, આ ત્રણેય પદાર્થમાં બધાને ખબર પડી ગઈ, બોલો, કોઈને કઈ ડાઉટ, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિકમાં. ચાલ, તો જો આ બીજી વસ્તુ, ફેરોમેગ્નેટિકની પ્રોપર્ટીઝ, ખાસ કોની પ્રોપર્ટીઝ છે, આ ફેરોમેગ્નેટિક પદાર્થની, કોની છે, ફેરોમેગ્નેટિક પદાર્થની પ્રોપર્ટી છે. ખાસ ક્યારેક પૂછી નાખે કે હિસ્ટેરિસિસ આલેખ કોની પ્રોપર્ટીઝ આવશે, તો કોના માટે માત્ર બનાવી શકો તમે હિસ્ટેરિસિસ આલેખ,
ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બનાવી શકો, બીજા કોઈ માટે તમે બનાવી શકો નહીં. તો ધ્યાન રાખવાનું કોની પ્રોપર્ટી છે? માત્ર હિસ્ટેરેસિસ ગ્રાફ ફેરોમેગ્નેટિકની પ્રોપર્ટીઝ છે. ચલો હિસ્ટેરેસિસ ગ્રાફ કોને કહેવાય? ચલો આપણે હમણાં કીધું હતું એચ અને આઈ. હાલો એચ શું છે? ક્યાં લગાડેલું હોય? અંદર ઉત્પન્ન થાય કે બહાર લગાડ્યું હોય? તે બહાર લગાડેલું હોય. અને આઈ શું છે? એની અંદર ઉત્પન્ન થયું હોય એ કહેવાય ને. શું થાય? અંદર ઉત્પન્ન થયું. હાલો શરૂઆતમાં એના પાસે ચુંબકીય મોમેન્ટ હોય, કઈ ચુંબકીય ક્ષેત્ર હોય ફેરોમેગ્નેટિક પદાર્થ પાસે શરૂઆતમાં? ન હોય ને, એના અંદર કઈ હોય નહીં. પરિણામ કેવું હોય? શૂન્ય હોય. તો આપણે શૂન્યથી શરૂ થાય અહીંયાથી. ચલો બાર તમે જેમ જેમ વધારો, શું છે બાર થી તમે પેલા પાંચ ટેસ્ટ લગાડ્યું, પછી દસ, પંદર, વીસ, પચાસ, તો જેમ જેમ વધારો શું થાય? વધતું જશે. શું થશે? વધતું જશે. વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. પછી એક એવો પોઈન્ટ આવ્યો કે બાર પછી તમે પચાસ કરો, પાંચસો કરો કે પાંચ હજાર કરો, વધતું નથી. એટલે આ શું થઈ ગયું? સેચ્યુરેશન થઈ ગયું. તો આને આપણે શું કીધું હતું? સેચ્યુરેશન પોઈન્ટ કીધો હતો ને. શું કીધો હતો? સંતૃપ્ત અવસ્થા ધન બાજુની. ચલો ધન બાજુની સંતૃપ્ત અવસ્થા થઈ ગઈ. હવે પછી તમે બીજું કામ કર્યું. હવે આ પદાર્થ કેવો થઈ ગયો? ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે બહારથી તમે ધીમે ધીમે ઘટાડતા ગયા, પચાસ, ચાલીસ, ત્રીસ, વીસ, દસ. તો એવું જોયું ને, તો ગ્રાફ આ કંઈક આ ટાઈપનો મળ્યો તમને. કેવો ટાઈપનો મળ્યો? આ ટાઈપનો. આવો કે તમે બહારથી બંધ કરી દીધું, આવ ઝીરો કરી દીધું. જો બહારનું અહીંયા કેવું થઈ ગયું? ઝીરો થઈ ગયું ને. કેવું થઈ ગયું? ઝીરો. તો પણ એની પાસે ચુંબકીય ક્ષેત્ર વધ્યું છે. એટલે આ પદાર્થ કેવો બની ગયો? ચુંબક બની ગયો ને. કેવો બની ગયો? ચુંબક. તો આ રીતે ચુંબક બનાવવામાં આવે. ખબર પડી કે નહીં બધાને? બોલો. તો આ જે પોઈન્ટ આવે છે એને આપણે શું કહીએ છીએ? રિટેન્ટિવિટી. શું કહેવાય? રિટેન્ટિવિટી. જ્યાં તમારે એચ ઝીરો, એચ એટલે બાહ્યનું તમે ઝીરો કરી નાખ્યું, તો પણ પદાર્થની પાસે કંઈક વધે છે. એટલે શું કહેવાય? પદાર્થ રિટેન કરે. કહેવાય? શું કહેવાય? રિટેન કરે છે. એટલે એને આપણે શું કહીએ છીએ? રિટેન્ટિવિટી કહીએ. શું કહીએ? રિટેન્ટિવિટી. જો આ વસ્તુ પૂછાઈ જાય છે, જે ડબલમાં પણ પૂછાઈ ગયેલું છે. સી બિંદુ શું કહેવાય? રિટેન્ટિવિટી કહેવાય. હવે તમે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું. શું કર્યું? વિરુદ્ધ દિશામાં લગાડ્યું. તો વિરુદ્ધ દિશામાં લગાડતો શું થાય? બહારનું આમ ધીમે ધીમે ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. તો હવે શું થયું? પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રહ્યું નહીં. તો પદાર્થ પાછો નોર્મલ થઈ ગયો, ઝીરો ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે જો તમારે વિરુદ્ધ દિશામાં અમુક લગાડવું પડ્યું. કેટલું લગાડવું પડ્યું? આ જે મૂલ્ય આવે એને શું કહેવાય તમારે? કોર્સિવિટી કહેવાય. શું કહેવાય? કોર્સિવિટી. હાલો પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર લગાડે કઈ રીતે ખબર છે કોઈને? શું હોય? સોલેનોઇડ આપણે ભણ્યા કે નહીં? શું હોય? સોલેનોઇડ હોય. આ રીતનું હોય, આ રીતનું આમ સોલેનોઇડ હોય આમ. ઓકે, અહીંયા કંઈક બેટરી લગાડેલી હોય. પછી શું કરે? પદાર્થને છે ને સોલેનોઇડની અંદર મૂકી દે આ રીતનું આમ. ખબર પડી કે નહીં? એટલે સોલેનોઇડમાં જેમ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એમ શું થશે? અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર, સોરી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગે કે ન લાગે? ખબર પડી કે નહીં બધાને? કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર લગાડે? શું કરે? સોલેનોઇડની અંદર મૂકી દે. એટલે સોલેનોઇડમાં જેમ પ્રવાહ આપણે પસાર કરીએ, શું કરીએ? સોલેનોઇડમાં અહીંથી આપણે આઈ પ્રવાહ પસાર કરીએ તો શું થાય? આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પછી શું કરે? વિરુદ્ધ દિશામાં કરે, બેટરીને ફેરવી નાખે. અહીં ધન અને ઋણ કરી નાખે, અહીં ઋણ અને અહીં ધન આમ કરી નાખે તો શું થાય? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. શું થાય? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એટલે શું થાય? વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગવાનું છે. તો આ કર્યું. હાલો હજી પણ તમે બંધ ન કર્યું, વિરુદ્ધ દિશામાં લગાવવાનું ચાલુ જ રાખ્યું. શું કર્યું? વિરુદ્ધ દિશામાં લગાડવાનું ચાલુ જ રાખ્યું. તો શું થાય? લગાડતા ગયા, લગાડતા લગાડતા અંદર હવે શું થશે? ચુંબક બનશે. પણ કેવું બનશે? વિરુદ્ધ દિશાનો ચુંબકીય ક્ષેત્ર વાળો. કેવું બને? વિરુદ્ધ દિશાનો ચુંબકીય ક્ષેત્ર વાળો. હાલો બની ગયો, હાલો બની ગયો, બની ગયો. પછી લગાડતા જ ગયા. પછી શું થાય? એક ટાઈમ શું થઈ જાય? સંતૃપ્ત અવસ્થા આવી જાય. પછી બાહ્યથી તમે પચાસ, પાંચસો, ગમે એટલું લગાડો, એમાં કઈ ફરક પડવાનો છે નહીં. તો આ થઈ ગયું. હાલ હવે તમે ઝીરો કરી, શું કર્યું? ઘટાડતા ઘટાડ્યા અંદરનું આ બહારનું. કેવું કરી નાખ્યું તમે? ઝીરો કરી નાખ્યું. તો પણ એના પાસે શું થયું? થોડુંક વધવાનું છે. આ કઈ દિશામાં વધ્યું? વિરુદ્ધ દિશામાં. એટલે આ વિરુદ્ધ દિશામાં છે. પદાર્થ તો ચુંબક બની ગયો. તમારે ચુંબક તો બનાવવાનો છે નહીં. ચુંબક ન બનાવો શું કરવું પડે? પાછું જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એને વિરુદ્ધ દિશામાં લગાડો. એટલે શું થાય? ઘટતું જાય ને. શું થાય? ઘટતું જાય. તો આ ઘટતું ગયું, આ ઘટતું ગયું, પાછું ઝીરો આવ્યું. પછી પાછું તમે આપવાનું ચાલુ જ રાખ્યું, ચાલુ રાખતા જાવ એટલે શું થાય? પાછું આ તમે આમ થતું જાય. આમાં ખબર પડી પેલા હિસ્ટેરેસિસ ગ્રાફ કઈ રીતે આપણે દોર્યો? ચાલો એક વખત પાછો રિપીટ કરી લઈએ. શું થાય? પહેલા શરૂઆતમાં કઈ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં,
તો 12 થી લગાડો એમ થાય ધીમે ધીમે એમાં વધતો જશે આ વધતો ગયો વધતો ગયો વધતો ગયો પછી અમુક લિમિટ લગી વધે પછી એનું વધવાનું બંધ થઈ જાય પછી શું કર્યું તમે 12 નું તમે બંધ કર્યું 12 નું બંધ કરો એટલે શું થશે તમારી પાસે આ રીતે આમ ઘટતો જશે ઘટ્યું 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 12 નું તમે હાવ બંધ કરી દીધું બેટરી કાઢી લીધી ઝીરો કરી નાખ્યું તો પણ એની પાસે કંઈક વધ્યું એને શું કહેવાય આ જે મૂલ્ય વધ્યું એને શું કહેવાય બોલો રિટેન્ટિવિટી શું કહેવાય રિટેન્ટિવિટી કહેવાય હવે પછી તમારે આને ચુંબક બનાવવો નથી તો શું કરવું પડે એને વિરુદ્ધ દિશામાં લગાડો તો એની અંદર ઘટે ચાલો વિરુદ્ધ દિશામાં તમે લગાડ્યો એટલે અહીંથી આમ ઘટતું ગયું ઘટતું ગયું તો વિરુદ્ધ દિશામાં તમારે કેટલું લગાડવું પડે કે એનું ચુંબકીય ક્ષેત્ર અંદરનું તમે પાછું ઝીરો કરી નાખો તો એને શું કહેવાય કોર્સિવિટી શું કહેવાય કોર્સિવિટી કે જેના માટે બી અંદર ઝીરો થઈ ગયું 12 નું કેટલું લગાડ્યું એને તમારે કોર્સિવિટી કહેવાય પછી એ જ રીતે તમે પાછું વધારતા ગયા વધારતા ગયા પાછું ઘટાડતા ગયા એ રીતે આગળ વધતું જવાનું ચાલો તો આપણને બે પદાર્થના આપેલા છે સોફ્ટ આયર્ન અને સ્ટીલ જો આમાંથી 3-4 એમસીક્યુ આ કોષ્ટકમાંથી તે 3-4 એમસીક્યુ આપણે નીટમાં પૂછાઈ ગયેલા છે ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું તો સોફ્ટ આયર્ન એના માટે હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ કેવું હશે ઓછું હશે શું હશે હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ ઓછું હોય અને સ્ટીલ કેવો હશે ગ્રાફ કેવો જાડો હશે કેવો છે જાડો ગ્રાફ હશે હાલો આનું ક્ષેત્રફળ ઓછું છે તો એનો મતલબ શું થયો આના રિટેન્ટિવિટી વધારે હશે કે ઓછી હશે બોલો રિટેન્ટિવિટી કેવી હોય વધારે હોય કે ઓછી હોય બોલો પાતળો ગ્રાફ છે એટલે ઓછી હોય અહીંયા પણ પાતળો ગ્રાફ છે એટલે કોર્સિવિટી પણ કેવી હશે ઓછી હશે પણ આ ગ્રાફ જાડો છે હું જે ફૂલી ગયો છે ખાઈ ખાઈને ફૂલી ગયો છે તો શું થાય અહીંયા શું થાય રિટેન્ટિવિટી કેવી હશે વધારે આવશે કોર્સિવિટી પણ કેવી આવશે વધારે તો યાદ રાખવાનું સોફ્ટ આયર્ન માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી કેવી હોય ઓછી હોય કેના ઉપરથી યાદ રાખવાનું ગ્રાફ ઉપરથી એટલું યાદ રાખવાનું સોફ્ટ આયર્ન હોય એનો પાતળો ગ્રાફ હોય અને સ્ટીલ હોય કેવું આવે જાડું આવશે ચાલો તો આની રિટેન્ટિવિટી વધારે હોય હવે રિટેન્ટિવિટી ઓછી તો પરમિએબિલિટી કેવી આવશે એની વધારે આવશે શું આવશે ચુંબકીય પરમિએબિલિટી વધારે અને સ્ટીલની પરમિએબિલિટી કેવી આવશે ઓછી હોય આય અને કાયમ વધારે એ તો આપણે હમણાં જોયું અને આય અને કાયમ આ માટે કેવું હોય ઓછું હોય પરમિએબિલિટી લખી છે જો હાલો હવે આ વસ્તુ છે કોર્સિવિટી કોર્સિવિટી આપણે કોને કહીએ કે એને ચુંબક બન્યો હોય ચુંબકમાંથી પાછું ડીમેગ્નેટાઇઝ કરવું હોય શું કરવું હોય ડીમેગ્નેટાઇઝ તો એટલું તમારે ચુંબકીય ક્ષેત્ર આપવું પડે અને આમાં કેટલું આપવું પડે એટલું આપવું પડે ચલો કેમાં વધારે આપવું પડે તમારે વિરુદ્ધ દિશામાં સ્ટીલમાં કે સોફ્ટ આયર્નમાં બોલો વધારે કેમ આપવું પડે તમારે બોલો જવાબ આપો દીપભાઈ શ્રેયાબેન કઈ દિશા કયામાં વધારે આપવું પડે તમારે વિરુદ્ધ દિશામાં સ્ટીલમાં વધારે આપવું પડે ને આ મૂલ્ય શું છે વધારે છે તો તમારે આને ડીમેગ્નેટાઇઝ કરવું હોય શું કરવું હોય ડીમેગ્નેટાઇઝ તો આ મૂલ્ય કેવું આપવું પડે તમારે વધારે આપવું પડે અહીંયા મૂલ્ય કેવું છે ઓછું તો સરળતાથી કયું કરી શકો તમે સોફ્ટ આયર્ન કરી શકો કે સ્ટીલ કરી શકો સરળ સોફ્ટ આયર્ન ને તમે કેવી કર્યો સરળતાથી કરી શકો સ્ટીલમાં તમારે વધારે આપવું પડે એટલે વધારે મહેનત કરવી પડે તો એમાં વધારે તમારે કામ લાગશે તો શું થશે સરળતાથી ડીમેગ્નેટાઇઝ કેમાં થઈ જાય સોફ્ટ આયર્નમાં થઈ જાય અને ઓલામાં શું લાગે સરળતાથી થવાનું છે નહીં એટલે સરળતાથી ન થાય મતલબ શું થયું ચુંબક બની ગયો તો સરળતાથી ડીમેગ્નેટાઇઝ નહીં થયું પરમનન્ટ ચુંબક બનાવવા માટે કામમાં આવે ને કેમાં કામમાં આવે કાયમી ચુંબક બનાવવા માટે ખાવું પડી કે નહીં શા માટે કેમ કે સરળતાથી ડીમેગ્નેટાઇઝ થવાનો છે નહીં એટલે મેગ્નેટ રહેવાનો છે એટલે મેગ્નેટ બની ગયું તો આનો ક્યાં ઉપયોગ થાય કાયમી ચુંબક બનાવવા માટે અને આનો ઉપયોગ ક્યાં થાય ડાયનેમોમીટર ટ્રાન્સફોર્મર ઓકે અને શું થાય ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આપણે થવાનો છે ઇલેક્ટ્રોમેગ્નેટ બને શું થાય પ્રવાહ પસાર કરો ત્યાં લગી ચુંબક હોય પ્રવાહ કાઢ નાખો એટલે ચુંબક નીકળી જવું જોઈએ તો એમાં ઉત્પન્ન થાય જો આમાંથી પણ આપણે 2-3 એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ઓકે ચાલો હવે આપણે એમસીક્યુની શરૂઆત કરીએ ચાલો પહેલો એમસીક્યુ બોલો કઈ રીતે ગણશું કાર્ય પૂછ્યું હાલો ચુંબકને ફેરવવા માટે કાર્ય કેટલું કરવું પડે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જેટલો કરવો પડે હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું યુ બરાબર બોલો તો
માઈનસ એમ બી કોસ માઈનસ એમ બી ખાસ ધ્યાન રાખવાનું માઈનસ એમ ડોટ બી અથવા તો એમ માઈનસ એમ બી કોસ થીટા જો ખાસ આમાં ધ્યાન રાખવાનું માઈનસ આવશે તો કાર્યનું સૂત્ર હલો યુ એફ માઈનસ યુ આઈ અંતિમ માઈનસ પ્રારંભિક શું લખાય એમ બી ખાલી ખૂણો જ આપેલો છે ખૂણા પ્રમાણે લખણો ખોલો શરૂઆતમાં કેટલો ખૂણો હોય શૂન્ય તો કોસ ઝીરો માઇનસ અંતિમ પહેલાને કેટલું ફેરવું છે 90 ડિગ્રી તો કોસ 90 તો આ કેટલો થાય કોસ 90 ની કિંમત કોસ 90 ઝીરો તો આ કેટલો થશે એમ બી થશે હલો આ ડબલ્યુ વન તમને આવી ગયું એમ બી હલો ડબલ્યુ ટુ ગોતો આને કેટલું ફેરવાનું છે તમારે 60 ડિગ્રી તો અહીંયા એમ બી અહીંયા પહેલાં કોસ શરૂઆતમાં તો સમતોલનમાં એટલે ઝીરો હોય અને પછી 60 ના ખૂણે ગયું હલો કોસ 60 ની કિંમત 1/2 તો અહીંયા 1 - 1/2 એટલે આ તમારે શું આવશે MB/2 આવું થયું તો ચાલો હું કીધું છે 60 નું ભ્રમણ આપતા જે કાર્ય થાય છે 90 કરતા n ગણું છે તો કેટલું આવશે n બરાબર બોલો n બરાબર કેટલું હોય MB બરાબર હું કીધું છે W1 બરાબર n ટાઈમ W2 છે ને ચાલો તો n નું મૂલ્ય કેટલું હોય 1/2 કે 2 બરે જો W2 1/2 છે ને તો અહીંયા 2 આવશે ને કેટલું આવશે n નું મૂલ્ય કેટલું આવે 2 ગણું થાય ને ખબર પડી આમાં બધાને બોલો હલો કંઈક જવાબ આપો તો મને ખબર પડે હા સર ચાલો હવે એની પછી એમ ચુંબકીય મોમેન્ટ ધરાવતો પદાર્થ ગજિયા ચુંબક જો આમાં મોટા ભાગે થિયરી ટાઈપના દાખલા છે એટલે તમારે જવાબ આપવાના છે મોટા ભાગના હવે લંબાઈને લંબ કાપી નાખવામાં આવે તો ચુંબકીય ચાક માત્રા શું છે આ રીતનો હોય એમ અને લંબ આમ કાપવાનો છે હાલો તો ચુંબકીય ચાક માત્રા શું થાય પેલા મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર એમ બરાબર ધ્રુવમાન વિના એની વચ્ચેનું અંતર શું થાય ધ્રુવમાન બદલાય કે ન બદલાય લંબ કાપ્યો છે બોલો ધ્રુવમાન બદલાય ના નો બદલાય લંબાઈ બદલાય ને લંબાઈ શું થાય છે અડધી થાય છે લંબાઈ અડધી થાય તો મેગ્નેટિક મોમેન્ટ m/2 ઓપ્શન નંબર ડી થશે ખબર પડી કે નહીં ચાલો એની પછી સંવેદનશીલ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરથી બચાવવા માટે કેમાં મૂકવું પડે લોખંડના બોક્સમાં મૂકવું પડે કેમાં મૂકવું પડે લોખંડના બોક્સમાં શા માટે લોખંડના બોક્સમાં મૂકવું એટલે બધું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી પસાર થાય લોખંડના બોક્સની સપાટીમાંથી પસાર થાય એટલે અંદર જે પદાર્થો એમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થવાનું છે નહીં ઓકે અને સ્ક્રીનિંગ અસર કહેવાય શું કહેવાય સ્ક્રીનિંગ અસર અથવા તો બીજું તમને શિલ્ડિંગ અસર કહેવાય ઓકે હું તમને એક વિડીયોની લિંક મોકલીશ એની અંદર તમને પદાર્થ આપેલા છે ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો કઈ રીતે વર્તે પેરામેગ્નેટિક હોય તો કઈ રીતે વર્તે એના ઉપરથી તમને આનો એમસીક્યુ ખબર પડી જશે ખબર પડી કે નહીં બધાને કાં તો આપણે ટાઈમ રહેશે તો હું તમને પછી કાલના લેક્ચરમાં એ વિડીયો બતાવી દઈશ ચાલો એની પછી ટોર્કનું સૂત્ર બેઠે બેઠા સૂત્ર પૂછાય ગયા હલો ટોર્ક બરાબર શું થાય એમ ક્રોસ બી ચલો ગજિયો ચુંબક છે એન અથવા એસ ધ્રુવ પાસે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ ને લાવતા હાલો ડાયામેગ્નેટિક પદાર્થ ને શું લાગે બોલો નિર્બળ અપાકર્ષણ શું થશે નિર્બળ અપાકર્ષણ ચલો નિર્બળ અપાકર્ષણ તો કયો એમસીક્યુ ઓપ્શન કયો આવશે બંને ધ્રુવ અપાકર્ષણ શું આવશે અપાકર્ષણ આવે ને શું આવે બંને ધ્રુવ પાસે શું આવશે અપાકર્ષણ આવશે ચાલો એની પછીનો કોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી તાપમાન પર આધાર રાખતી નથી કયો પદાર્થ આવે આપણે હમણાં ભણી ગયા ડાયામેગ્નેટિક જો બધા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ટેન્જન્ટ ગેલોનોમીટરનો ઉપયોગ ગેલોનોમીટર શું આપે વિદ્યુત પ્રવાહ ઓપ્શન નંબર બી ચલો બે સમાન ગજિયા ચુંબક છે ચાક માત્ર એમ અને 2m છે બંનેના સમાન ધ્રુવ એક તરફ રાખેલા છે હાલો એક તરફ રાખેલા હોય તો પરિણામ શું થશે સરવાળો થાય ને શું થાય એમ પ્લસ 2m એટલે 3m થશે હાલો સમાન ધ્રુવ એક તરફ મૂકતા તેના દોલનનો આવર્તકાળ T1 મળે છે હવે ધ્રુવ એક ધ્રુવને ઉલટા સુલટી કરવામાં આવે એટલે આનો કેટલો મળ્યો આપણે T1 મળ્યો આ M1 થયું M2 માં શું થશે વિરુદ્ધ દિશામાં મૂક્યો એટલે શું થાય
2m माइनस m बादबाकी थाय तो अहीं m थशे, तो आना माटे तमने आवर्तकाल t2 आप्यो छे। चलो आपने खबर है आवर्तकाल नो सूत्र शुं आवे बोलो, 2 पाई अंडर रूट ऑफ आई बाय एम बी एच। तो जो आई समान है बी एच बनने माटे सरखो छे, कोना ऊपर आधार रखे टी चले छे, 1 अपॉन रूट एम। तो जेनो एम वधारे एना माटे आवर्तकाल केवो आवशे, ओछो। तो आपने खबर है आ बनने माथी जोईए तो आपने खबर छे एम वन ग्रेटर देन एम टू, तो टी वन शू आवशे लेस देन टी टू थाय। खबर पड़ी के न पड़ी बधाने? ऑप्शन आपड़ा आवशे ऑप्शन नंबर ए। चलो पेरामैग्नेटिक ससेप्टिबिलिटी तापमान ऊपर कई रीते आधार रखे? आई एम हमणा भणी गया चले छे 1 अपॉन टी। हेलो डायमैग्नेटिक पदार्थ चुंबकीय क्षेत्र में मुक्ता कई बाजू खसे? बोलो વધારે થી ઓછી તરફ, વધારે થી ઓછી તરફ ખસે। ચાલો ને પછી પાછો ઓલા આવર્તકાળ વાળો દાખલો આવ્યો, ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ટી આવર્તકાળથી દોલનો કરે છે, દળ 4 ગણો કરવામાં આવે, ખાલી જો દળ ફેરવેલું છે તો આવર્તકાળમાં શું ફરક પડે? ટી નું સૂત્ર શું આવે બોલો? ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ આઈ બાય એમ બી એચ। હવે દળ, દળ કોનો? દળ એટલે શું થશે? આઈ ફરશે ને, આઈ આઈ શું થાય? એમ કે સ્ક્વેર, શું લખાય? એમ કે સ્ક્વેર અથવા તો એમ એલ સ્ક્વેર બાય 12 તમે પણ ડાયરેક્ટ પણ લખી શકો, અત્યારે આપણે એમ કે સ્ક્વેર રાખીએ કે ક્યાંથી ફરે છે આપણને ખબર નથી, તો એમ બી એચ। તો આવર્તકાળ કોના ઉપર આધાર રાખે? દળ ઉપર, એના વર્ગમૂળમાં શું થાય? દળના વર્ગમૂળ ઉપર। તો દળ 4 ગણું કરવામાં આવે, એમ ને 4 એમ કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય? બોલો આવર્તકાળ કેવડો થાય? બમણો થાય ને। ખબર પડી કે ન પડી બધાને? હલો જવાબ આપો તમે, કઈક તો મને ખબર પડે તો શું આવશે? તૂટી આવર્તકાળ વાળી ગતિ કરે, કેવી ગતિ કરે? તૂટી આવર્તકાળ વાળી। ચાલો એની પછીનો છે, એલ લંબાઈની સમબાજુ ત્રિકોણાકાર કોઇલ પર એક પરમેનન્ટ ચુંબકના બંને ધ્રુવો લટકાવેલા છે, જેથી બી એ કોઇલના સમતલમાં રહે, જો ત્રિકોણાકાર કોઇલમાં વહેતો પ્રવાહ આઈ હોય તો એના કારણે એના ઉપર લાગતો ટોર્ક ટી હોય, ત્રિકોણાકાર કોઇલની બાજુની લંબાઈ એલ કેટલી હશે? ચાલો તો ત્રિકોણાકાર કોઇલ દોરી લઈએ આપણે, ત્રિકોણાકાર કોઇલ થઈ ગઈ, બાજુની લંબાઈ આપણને એલ આપેલી છે તો એલ લઈ લો। એટલે સમબાજુ છે તો ખૂણો કેટલો હોય? 60 ડિગ્રી। બધા ખૂણો કેટલા છે? 60। એટલે આપણે લટકાવેલો છે એટલે અહીંયા એચ ઊંચાઈ છે ને, શું છે આ ઊંચાઈ? એચ છે। હાલો જો લટકાવેલો છે, વિદ્યુત પ્રવાહ હોય તો ટોર્ક લાગે ને, શું થાય? તેના કારણે પરિણામ લાગતું ટોર્ક ટી હોય, તો ટોર્ક નું સૂત્ર શું થાય? બોલો ટોર્ક બરાબર આપણે ભણી ગયા, એમ ક્રોસ બી, એમ ક્રોસ બી, એમ બરાબર એનઆઈએ, શું આવશે? એનઆઈએ બી લખાય ને, આપણે એમએસસી માં ભણી ગયા ઈ ટાઈપ નો દાખલો છે, તો એનઆઈએ બી શું શું થયું? એનઆઈએ બી। હાલો ક્ષેત્રફળ, પેલા હાલો ત્રિકોણ આપ્યું, ક્ષેત્રફળ શું થાય? હાફ પાયો ગુણ્યા વેદ, હાફ એલ ઇન્ટુ એચ થાય, આવું થશે। ચાલ હવે આપણે એલ ના સ્વરૂપમાં લાવો, તમને ડાયરેક્ટ ખબર છે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર યાદ છે કે ગણવું છે? બોલો સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ યાદ છે કોઈને? ક્ષેત્રફળ રૂટ 3/4, જો આ રીતે આવે એલ અને એચ, આપણે એલ આપેલું છે, એચ નથી આપેલો, તો શું લખાય? સાઈન ખૂણો, તો સાઈન 60 સામેની બાજુ છેદમાં કર્ણ એલ, તો સાઈન 60 ની કિંમત રૂટ 3/2, તો એચ બરાબર શું આવશે? રૂટ 3/2 ઇન્ટુ એલ, આ થઈ ગયું। આ વસ્તુ અહીંયા મૂકી દો તો શું આવશે? અહીંયા રૂટ 3/4 એલ સ્ક્વેર, જો આ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ ક્ષેત્રફળ કેટલું થાય? સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ રૂટ 3/4 એલ સ્ક્વેર, તો એટલી બધી તમારે ટાઈમ વેસ્ટ ન કરવો પડે। ચલો ક્ષેત્રફળ આવી ગયું, એન આંટો કેટલો છે? એક આંટો થશે, શું થશે? એક આંટો, પ્રવાહ તમને આઈ આપેલો છે, બી તમને આપેલું છે, તો મૂકી જાલો, તો આઈ રૂટ 3/4 એલ સ્ક્વેર ઇન્ટુ બી। હાલો આ તો થઈ ગયું તમારું ટોર્ક, પણ તમને ગોતવાનું શું કીધું છે? લંબાઈ, તો એલ ન કરતા બની નાખો ખાલી, બીજું કાંઈ નવું નથી, એલ સ્ક્વેર બરાબર શું થાય? 4 tau/√3 આઈ બી, એલ બરાબર શું આવશે? 2 બાર આવી જશે,
tau na chhed ma root 3 ib anu ho thai 1 by 2 ghat thai ha velo dakhlo de khau padi ke na padi badane option number b chalo eni pachi ત્રણેય પદાર્થ આપી દીધા ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક ફેરોમેગ્નેટિક અણુની મેગ્નેટિક મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એમડી એમપી અને એમએફ હોય તો ચલો શરૂઆતમાં કોની અંદર ઝીરો હોય અણુની કીધી જો ખાસ અણુ મારે ડાયામેગ્નેટિક પર અણુ પાસે હોય મેગ્નેટિક મોમેન્ટ બોલો ડાયામેગ્નેટમાં હોય ન હોય ને પહેલેથી જ કેવી હોય ઝીરો હોય તો ડાયામેગ્નેટિક ઝીરો અને પેરામેગ્નેટિકમાં અંદર કેટલી હોય શૂન્ય હોય નહીં ને અણુ પાસે હોય પરિણામી કેવી હોય ઝીરો હોય પણ અણુ પાસે હોવાની છે તો અણુ પાસે હોય તો શું લખી શકાય નોટ ઇક્વલ ટુ ઝીરો લખી શકાય જો આપણને અણુની પૂછી છે રકમ ખાસ વાંચવાની કોની પૂછી છે અણુની પૂછેલી છે તમને ટોટલ નથી કીધી ટોટલ કીધી હોય તો શું આવશે ઝીરો બધામાં ઝીરો આવે પણ અણુ માટે હોય તો ઝીરો હશે નહીં તો ઓપ્શન નંબર આપણો કયો આવશે ડી માટે ઝીરો અને પી માટે નોન ઝીરો ઓપ્શન નંબર એ ચાલો એની પછી ક્યુરી તાપમાન બોલો ક્યુરી તાપમાન કોને કહેવાય બે વખત પૂછાઈ ગયો ફેરોમેગ્નેટિક નું કેમાં જાય પેરામેગ્નેટિક ચલો ફેરોમેગ્નેટિક પદાર્થ નું ક્યુરી તાપમાન કરતા વધારે તાપમાન નાખતા શું થાય કેવો પદાર્થ બને ક્યુરી તાપમાન કરતા વધારે પેરામેગ્નેટિક બને જો ત્રણ વખત પૂછાઈ ગયો કેટલી વખત ત્રણે ત્રણ જો 2006 2007 2008 ત્રણેય વર્ષે પૂછાઈ ગયો ચાલો એની પછી ક્યુ વીજભાર આ ત્રિજ્યામાં વર્તુળાકાર માર્ગમાં વીમાં ગતિ કરે તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય હાલો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર એમ બરાબર એનઆઈએ આ તો એમઈસીનો જેવો દાખલો થઈ ગયો ને હાલો એન એક જ આંટો ફરવાનો છે પ્રવાહ તમને આપેલો છે પણ ક્યુ વીજભાર આપેલો છે ક્યુ બરાબર હું આઈ બરાબર શું લખાય ક્યુ બાય ટી લખાય શું થાય ક્યુ બાય ટી હાલો આઈ બરાબર ક્યુ બાય ટી મૂકી દેવા અહીંયા શું થઈ જાય ક્યુ બાય ટી ઇન્ટુ એ પણ સમય નથી આપ્યો આપણને વેગ આપ્યો છે ચલો એક પરિભ્રમણ પૂરું કરે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર કેટલો થાય એક પરિભ્રમણમાં 2πr સમય એનો આવશે t શું આવશે t તો અહીંથી t ની કિંમત આપણે મૂકી ગયા તો t બરાબર શું થાય 2πr/v હાલો મૂકો અહીંયા q હાલો વર્તુળ છે ક્ષેત્રફળ πr² શું થાય πr² અને t બરાબર અહીંયા નીચે 2πr ને છેદમાં v એક r ઉડી જો એક π ઉડી જો શું આવશે qvr છેદમાં 2 ઓપ્શન નંબર d શું થાય qvr ભાગ્યા 2 હવે તમને મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 2×10⁴ અને ચુંબકને 6×10⁴ -4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને સમાંતરમાં મૂકેલી છે તો ક્ષેત્ર સાથે 60 નો ખૂણો બનાવવા માટે કરવું પડતું કાર્ય ચલો ક્ષેત્ર સાથે 60 નો ખૂણો શું થાય કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ફેરફાર શું થાય સ્થિતિ ઉર્જા સૂત્ર માઇનસ એમબી કોસ થીટા શું થશે એમબી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 આપણે પહેલા દાખલો ગણી લીધો એમ તમને આપેલું છે 2×10⁴ બી આપેલું છે 6×10⁴ કોસ થીટા 1 શરૂઆતમાં કઈ સ્થિતિમાં હોય સમાંતર એટલે ખૂણો કેટલો હશે શૂન્ય પછી 60 ડિગ્રી કોસ 60 ચલો મૂકી દેવા -4 -4 +4 ઉડી જાય 6×2 12 તો શૂન્ય એટલે 1 કોસ 60 ની કિંમત 1/2 હાલો એક માંથી અડધો જાય અડધો વધે તો 12/2 6 જૂલ કેટલું કાર્ય કરવું પડે 6 જૂલ જેટલું કાર્ય કરવું પડશે ચાલો એની પછી ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે લાવતા શું થાય ડાયામેગ્નેટિક પદાર્થ છે શું અનુભવે બંને ધ્રુવ પાસે શું અનુભવ છે અપાકર્ષણ થાય શું થાય ધ્રુવ પાસે અપાકર્ષણ આવશે ચલો વિદ્યુત ચુંબકો ઇલેક્ટ્રોમેગ્નેટિક બનાવવા માટે કઈ કેવો પદાર્થ વપરાય નરમ લોખંડ એટલે સોફ્ટ આયન કહેવાય ને શું આવશે સોફ્ટ આયનો ગ્રાફ કેવો હોય જાડો કે પતલો પતલો તો શું આવશે નીચી રિટેન્ટિવિટી અને નીચી કોર્સિવિટી ઓપ્શન નંબર સી મેં તમને કીધું હતું ને એક ટેબલમાંથી તમને 4-5 એમસીક્યુ પૂછાઈ ગયેલા છે હાલો ડાયામેગ્નેટિક માટે કાયમ નું મૂલ્ય કાયમ શું આવશે લેસ ધેન 0 આવે ને શું આવશે
લેસ ધેન ઋણ મૂલ્ય આવે કેવું મૂલ્ય આવે ઋણ મૂલ્ય આવે ને હા પણ જો હું કહું પદાર્થની અણુઓની મેગ્નેટિક મોમેન્ટ અણુઓની મેગ્નેટિક મોમેન્ટ કેવી આવે કાયમ ને તું જો અણુઓની મેગ્નેટિક મોમેન્ટ ડાયમેગ્નેટિક અણુઓની મેગ્નેટિક મોમેન્ટ હોય કે ન હોય એમ ડી ઝીરો શું હોય આપણે હમણાં ઉપર ભણ્યા ને અંદર અણુઓની કેટલી હોય ઝીરો હોય હમણાં ઉપર એમ શીખી ગયો ક્યાં ગયો આયરો એમ શીખ્યો હતો ને શું હોય ડાયમેગ્નેટિક અંદર કેવું હોય ઝીરો જ હોવાનું છે કેમ કે એને પહેલેથી કંઈ હોતું નથી હાલો એ બી સી ડી એ થોડુંક અપાકર્ષણ અનુભવે છે તો કયો છે એ થોડુંક અપાકર્ષણ અપાકર્ષણ એટલે કયો પદાર્થ થાય હાલો આ થઈ ગયો ડાયામેગ્નેટિક બી થોડુંક આકર્ષણ અનુભવ આકર્ષણ એટલે પેરામેગ્નેટિક સી વધારે આકર્ષણ અનુભવે ફેરોમેગ્નેટિક તો અહીંયા આવશે ફેરોમેગ્નેટિક તો ડી આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતું નથી તો શું હોય ચુંબક હોવાનું નથી ને શું છે અચુંબકીય હોય કેવું હોય અચુંબકીય કેમ કે એમાં કાંઈ નથી થતું તો આમાંથી કયો જવાબ આવશે બી પેરામેગ્નેટિક સાચો પડે ને શું સાચો પડે બી છે એ પેરામેગ્નેટિક છે ઓકે ચાલો એની પછી મેગ્નેટિક મોમેન્ટ આપી ચુંબક ક્ષેત્ર ટી આપ્યું તો સમતોલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટા એમ ડોટ બી એટલે એમ બી કોસ થીટા હાલો માઇનસ એમ પોઈન્ટ ચાર બી પોઈન્ટ સોળ સમતોલન સ્થિતિ ખૂણો કેટલો હોય શૂન્ય ચાલો સોળ ચોક ચોસઠ એટલે ઝીરો માઇનસ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ જુલ ઓપ્શન નંબર બી ચાલો એની પછી ચુંબકીય મેરિડિયનને લંબ સમતલમાં ચુંબકીય સોય કઈ સ્થિતિમાં રહે કઈ સ્થિતિમાં રહે સમક્ષિતિજ સમક્ષિતિજ રહે ગમે એ દિશામાં ગોઠવાય ને આપણે શું છે હોકા યંત્ર પૂછેલું છે શું છે સ્પેલિંગમાં અહીંયા મિસ્ટેક હશે હોકા યંત્ર લખી નાખવાનું શું છે હોકા યંત્ર કયું દર્શાવતું હોય માત્ર બીએચ ઘટક દર્શાવે ને કયો ઘટક દર્શાવે બીએચ તો બીએચ ને લંબ તો બીએચ થીટા ખૂણે તો બીએસ કોસ 90 તો આ કયું થઈ ગયું ઝીરો થઈ ગયું તો એનામાં તો કોઈ દિશા દર્શાવવાનું છે નહીં તો કઈ દિશામાં ગોઠવાય ગમે એ દિશામાં ગોઠવાય ને ખબર પડી કે નહીં કેમ કે હોકા યંત્ર બીએચ દર્શાવે છે આપણી પાસે બીએચ જ ઝીરો છે તો ગમે ત્યાં મૂકો ત્યાં સ્થિર થઈ જાય ખબર પડી કે ન પડી તમે ઘણી વખત જોયું છે આમ ગો 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 ફરતું હોય ઘણા વખત મૂવીમાં તમે આવતું હોય જોયું છે કે ચુંબક ક્ષેત્ર આમ લેતો હોય ગો 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 ફરવા મળે ઊભું ન રહે જોયું છે કે નથી જોયું બોલો હોકા યંત્ર હું ફરતું રહે ને તો શું થાય ગમે દિશામાં ગોઠવાય એવું ક્યારે હોય કે એનો ચુંબકીય ક્ષેત્રનો શું છે સમક્ષિતિજ ઘટક કેવો થઈ ગયો છે આપણે ઝીરો થઈ ગયો છે તો અહીંયા હોકા યંત્ર કરી નાખજો કેમ કે હોકા યંત્ર માત્ર તમને બીએચ દર્શાવે અને બીએચ ઝીરો થઈ ગયો એનો મતલબ શું થયો કે ગમે તે દિશામાં ગોઠવાશે ચલો ગજિયા ચુંબકને સમતોલન સ્થિતિમાંથી 60 ડિગ્રી ફેરવવાનું હોય તો √3 જુલ કાર્ય કરવું પડે તો આના માટે ટોર્ક હવે તો ટોર્ક ટોર્કનું સૂત્ર શું થાય MB sin થીટા શું થાય MB sin થીટા અને કાર્યનું સૂત્ર MB cos 1 - cos થીટા થાય ને સમતોલન સ્થિતિમાંથી ફેરવેલું છે ચલો પહેલા આપણે કાર્યવાળું કરી નાખીએ તેના ઉપરથી તમને ટોર્ક મળી જશે કાર્ય તમને જો આપ્યું √3 જુલ એમબી ની કિંમત મળી જાય ને કાર્ય શું થશે અહીં તો ડાયરેક્ટ લખી નાખો છો ત્યારે એમબી 1 - cos થીટા યાદ છે ને આ સૂત્ર 1 શા માટે લખ્યું છે cos 0 આવે એટલે અહીંયા √3 અહીંયા એમબી 1 - cos 60 cos 60 ની કિંમત 1/2 1/2 તો અહીંયા 1/2 તો આ 1/2 એટલે 1/2 તો એમબી બરાબર કેટલું આવશે બોલો 2√3 હાલો આના ઉપર દેવા ટોર્ક ટોર્ક બરાબર શું થાય એમબી સાઈન થીટા શું થાય એમબી સાઈન થીટા એમબી મળી ગયું 2√3 સાઈન થીટા સાઈન 60 સાઈન 60 √3/2 તો આ ટોટો ઉડી જાય √3 ઇન્ટુ √3 3 જુલ ટોર્ક કેટલો છે 3 જુલ ચાલો એની પછી
एम चुंबकीय मोमेंट धरावतो चुंबक, बी चुंबकीय क्षेत्रमां मुकता, दरेक ध्रुव पर लागतो बळ एफ होय तो चुंबकनी लंबाई। हेलो लागतो बळ नुं सूत्र एफ बराबर, बोलो एफ बराबर आई एल बी वाळो सर। पहला मैग्नेटिक मोमेंट नुं सूत्र बोलो, एम बराबर मैग्नेटिक मोमेंट, ध्रुवमान हूँ लखी ध्रुवमान स्मोल एम, ध्रुवमान ने अपने पी कही दे, हूँ कही दे पी पोलराइजेशन कर ना कही, ओके इनटू लंबाई, आ तो याद है ना एम बराबर हूँ थे पी इनटू एल, तो ध्रुवमान हूँ थे पी बराबर एम बाय एल, हूँ थे एम बाय एल, तो बल बल ने तुम हूँ लखी शको, अपने विद्युत क्षेत्र में लखता एफ बराबर क्यू इंटू ई लखता ने, हूँ लखता क्यू इंटू ई, तो आम हूँ लखाए तमने एफ बराबर पी इंटू बी लखाए, આમ ખબર પડી બધાને? હા સર। કાં તો એમ બી પણ લખીએ કો, હું લખ્યો ધ્રુવમાન આપણે એમ દર્શાવ્યો તો એમ બી લખીએ કો, ચાલો એમ ઇન્ટુ બી, તો આપણે બળ આવી ગયું ચુંબક ક્ષેત્ર આવી ગયો પી, પી બરાબર શું આવશે મોમેન્ટ બાય એલ, તો એફ બરાબર શું આવશે એમ બાય એલ ઇન્ટુ બી, તો હવે લંબાઈ મળી જાય એલ બરાબર શું આવશે એમ બી બાય એલ, શું થાય એમ બી બાય એલ, એમ બી બાય એફ છે ને બળ છે, એલ ક્યાં છે એલ તો ગોતવાનું છે આપણે, એફ થાય એમ બી બાય એફ, કાં તો બીજી કઈ રીતે તમે ગોતી શકો પારિમાણિક સૂત્રની રીતે ગોતી શકો ને, ખોપડી કે ન પડી સૂત્ર ન આવડે તો શું કરવાનું, આવા દાખલા હોય તો પારિમાણિક સૂત્રની રીત મૂકી દો, બંને બાજુ પારિમાણિક સૂત્ર થોડું સમાન થઈ જાય એટલે જવાબ આવી જાય। હવે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આધારિત ગૂંચળું મૂકેલું હોય તો શું થાય, જોવો તો બધા ઓપ્શન્સ, જો બે નમન માટે સંતુલન અને સ્થાયી, સંતુલન અને સ્થાયી બંને વસ્તુ આપેલી છે, હવે તો સંતુલન ક્યારે થાય અને સ્થાયી કઈ, સારી કઈ સ્થિતિ કહેવાય, સ્થાયી સ્થિતિ કઈ કહેવાય, ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય મિનિમમ હોય એને આપણે સ્થાયી સ્થિતિ કહીએ, સંતુલન ક્યારે કહીએ, પેલા તો ચુંબકીય ક્ષેત્રમાં લૂપ મૂકીએ તો શું થાય, શું અનુભવે તે ટોર્ક અનુભવે, શું ટોર્ક અનુભવે, તો સંતુલન ક્યારે થાય જ્યારે ટોર્ક ઝીરો થશે ત્યારે, અને સ્થાયી ક્યારે થાય જ્યારે એની સ્થિતિ ઉર્જા કેવી થાય મિનિમમ થાય ત્યારે, ચાલો ટોર્ક નું સૂત્ર ને સ્થિતિ ઉર્જા બંને વસ્તુ લખીએ, ટોર્ક બરાબર શું થાય એમ બી સાઈન થીટા, અને યુ બરાબર સ્થિતિ ઉર્જા માઇનસ એમ બી કોસ થીટા, આવું થાય, ચાલો આપણને ખબર છે થીટા બરાબર ઝીરો હોય ત્યારે શું થાય ટોર્ક સાઈન ઝીરો, ઝીરો ટોર્ક ઝીરો, થીટા નવ હોય ત્યારે ટોર્ક કેટલો થાય મેક્સિમમ, કેવું થશે મેક્સિમમ થશે, શું થાય મેક્સિમમ, અને થીટા મેક્સિમમ વાળો તો આપણે લેવા નથી ઝીરો જ કરવાનો છે, તો થીટા બીજો 180 એ ઝીરો થાય, શું થાય થીટા 180 લ્યો ત્યાં પણ ટોર્ક કેવું થશે ઝીરો થશે, પણ સ્થિતિ ઉર્જા, હાલો થીટા ઝીરો હોય તો સ્થિતિ ઉર્જા યુ બરાબર કેટલું થાય માઇનસ એમ બી થાય, કેવી થાય માઇનસ એમ બી કોસ 01, હાલો કોસ 180 ની કિંમત કોસ 180 માઇનસ વન, તો આ શું થશે પ્લસ એમ બી થશે, શું થાય પ્લસ એમ બી, ચાલો આપણને ખબર છે સ્થિતિ ઉર્જા સૌથી ઓછી કઈ જગ્યાએ આવી માઇનસ એમ બી થઈ ને, તો એ સ્થિતિ કેવી હશે સ્થાયી સ્થિતિ, આ કેવી થાય સ્થાયી સ્થિતિ થાય, અને આ કેવી થશે વધુ આવી એટલે કેવી હોય અસ્થાયી સ્થિતિ હોય, તો શું થશે બે નમન માટે ટોર્ક ઝીરો, ટોર્ક ઝીરો એટલે શું કહેવાય સંતુલન કહેવાય ને, શું કહેવાય ટોર્ક ઝીરો એટલે સંતુલન, પણ એક માટે સ્થાયી હશે બીજા માટે કેવું હશે અસ્થાયી હશે, ઓપ્શન નંબર ડી થશે,